गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? आज आपणे धोरण 4 विषय छे गुजराती एटले के कूहू, एमां पाठ 1 खिस्सामां पहेलवान, हा ए विषय विद्यार्थी मित्रों आपणे गीतडू गाई गया, पछी आपणे जे जोड़ीमां चित्र बताया एना प्रश्नना जवाब जोई गया, एना पछी आपणे एक वार्ता सरस मजानी जोई गया, शेरीथी सड़ सुधी ए वार्ता आखी आपणी पूरी थई गई हती। હવે જોઈએ વાર્તા ઉપરથી વાતચીત। વાતચીત તમારે વિદ્યાર્થી મિત્રો કરવાની છે, તો એમાં જોઈએ પહેલો પ્રશ્ન। વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ આ રીતે આવું દોરવાનું છે, અને ક્યારે ક્યારે સારું લાગ્યું તો એ વાર્તામાં તમારે આ રીતનું દોરવાનું છે, બરાબર? તમને જે સારું લાગ્યું હોય અને જે દુઃખ થયું હોય, કે જ્યારે દુઃખ થાય ક્યારે દુઃખ થયું, તો ખીસું રડે છે ત્યારે તમને દુઃખ થયું, ખીસું ખુશ થાય છે ત્યારે તમને સારું લાગ્યું, એ રીતને આ રીતે તમારે દોરવાનું છે। એના પછી બીજો પ્રશ્ન જોઈએ। વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્યો વાંચી સંભળાવો। હવે વાર્તામાં તમને જે પણ વાક્ય ગમી ગયું હોય એ તમારે તમારા વિદ્યાર્થી મિત્રો સામે સંભળાવવાનું છે વર્ગમાં। પછી ત્રીજું, તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું ગમે, કેમ? હવે વિદ્યાર્થી મિત્રો, તમને કેટલા ખિસ્સાવાળા ગમે? કે શર્ટ હોય તો બે ખિસ્સા હોય અથવા તો એક ખિસ્સું ગમે, પછી પેન્ટ હોય તો તમને બે ખિસ્સાવાળા ગમે, પછી તમારું ફ્રોક હોય તો એક નાનું ખિસ્સું હોય તો ગમે, વધારે ખિસ્સાવાળા ગમે નહીં। એના પછીનો પ્રશ્ન, શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? હવે શર્ટના ખિસ્સામાં તમે પેન, પૈસા છે, રૂપિયા છે, મોબાઈલ છે, બરાબર, એ બધું મૂકી શકો છો। પછી પેન્ટના ખિસ્સામાં તમે હાથ રૂમાલ, પૈસા, પાકીટ, બરાબર, અને પછી ચાવી, તમારી બાઇકની ચાવી હોય કે ગમે તે હોય ચાવી, એ મૂકી શકાય છે। એના પછીનું, મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? હવે મોટા માણસો તમારી થોડી તમારા જોડેથી વહાલથી, પ્રેમથી અને નમ્રતાથી વાત કરે, તમને વહાલથી બોલાવે તો તમને ગમે છે ને દરેકને। એના પછીનો, મમ્મી પપ્પા અને ઘરના બીજા બધાના કોના કપડાં પર ખીસું નથી હોતું, કેમ? હવે મમ્મી પપ્પા તો તમે જુઓ કે મમ્મીના સાડી હોય, બેનની ફ્રોક હોય કે ડ્રેસ હોય તો ખીસું હોય પી ખડો, પણ ના પણ હોય ફ્રોકમાં ડ્રેસમાં, બરાબર, સાડીમાં હોતું નથી, પણ પપ્પાના પેન્ટમાં શર્ટમાં ખીસું હોય છે। હવે નીચેલો છેલ્લો, આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ મજા કેમ આવે છે? કારણ કે આ વાર્તામાં આપણે બોધ મળે છે, ખિસ્સાની વાર્તા આપણે સાંભળી તો મજા આવી ને, એટલે તેથી આપણે બોધ મળે છે, પણ વાર્તા સાંભળી એટલે એ મજા આવે છે। હવે જોઈએ આગળ, એના પછીનો પ્રવૃત્તિ જોઈએ। ચાર, જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો, એમ શું કહો છો? બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે। હવે તમારે જૂથમાં કામ કરવાનું છે અને તમારે એક જૂથ બનાવી દેવાનું, જૂથ બે બનાવવાના અને એમાં તમારે અભિનય કરવાનો છે, બરાબર, બુસ્કટભાઈનો અભિનય કરીને તમારે કરવાનું છે। એ રીતે આ બધા પ્રશ્નો તને જોઈને શું ચડે છે, તારી સાથે વાતોએ કોણ કરે, આ બધું તમારે જૂથમાં અભિનય કરીને આ પ્રશ્નોના જવાબ જૂથમાં બોલવાના રહેશે। એના પછીનું પાંચમી પ્રવૃત્તિ જોઈ વિદ્યાર્થી મિત્રો, વાક્ય સાચું હોય તો બોલો ફોકડું અને ખોટું હોય તો બોલો ગપલું। એમાં આપણે પહેલું જોઈએ, ખીસું રડતું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું। હવે ખીસું રખડું હતું ના તો શું આવશે? ખોટું, તો તમારે શું કરવાનું? ગપલું લખવાનું। પછી બીજું, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા, તો સાચું, ખીસું રોયું ને એટલે એના આંખમાંથી સફરજન જેવા આંસુ ટપક્યા એટલે ફાકડું લખવાનું છે। પછી આપણે આગળ જોઈએ પાના નંબર 6 ઉપર, પછી ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે, કે પોતાના આંસુથી ધોવાઈને ખીસું સાફ થઈ ગયું, તો સાચું, એના આંસુથી ખીસું સાફ થઈ ગયું, બરાબર, તો સાચું, તો તમારે ફાકડું લખવાનું છે। પછી ચોથો નંબર જોઈએ, સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી, તો શું આવશે? ખોટું, સુરત દાદાએ તો એની સાથે સરસ રીતે વાત કરી ખિસ્સા સાથે એટલે અહીંયા તમારે ગપલું લખવાનું। પછી પાંચમું જોઈએ, સુરત દાદાની ગરમીથી
દજાઈ જતા ખિસ્સાથી ચીઝ પડાઈ ગઈ, તો શું આવશે? ખોટું. તો તમારે ગપલું લખવાનું. પછી છઠ્ઠો જોઈએ. દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. તો હા, કરચલીવાળું ખિસ્સું હતું એટલે દરજી કાકાએ શું કર્યું? એને કાઢી મૂક્યું ખિસ્સાને. તો શું આવશે? સાચું. તો ફાકડું લખવાનું. પછી સાતમું લખવાનું. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું. તો સાચું. તો ફાકડું આવશે. પછી છેલ્લો આઠમો. ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે રહે છે. તો સાચું, કારણ કે નીરજભાઈએ તેને ચોંટાડી દીધું હોત. નીરજભાઈના ખિસ્સામાં દરજીભાઈએ ચોંટાડી દીધું ખિસ્સાને, એટલે એમની સાથે સાથે રહે છે, એટલે ફાકડું રાખવાનું. આ રીતે તમારે સાચા ખોટામાં કરવાનું રહેશે. હવે જોઈએ પ્રવૃત્તિ છ. આવું કોણ બોલી શકે એ અહીંયા તમારે લખવાનું છે, કે આવું કોણ બોલી શકે. તેમાં પહેલો જોઈએ, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. તો કોણ બોલે છે? નીરજભાઈ. તો અહીંયા તમારે લખવાનું નીરજભાઈ, બરાબર. પછી બીજું, આવ દીકરા, બીસ નહીં. કોણ બોલે છે? તો સુરત દાદા. તો અહીંયા લખવાનું સુરજ દાદા બોલે છે. પછી ત્રીજું, એ બચ્ચું ચલ ભાગ અહીંથી. કોણ કહે છે? દરજીભાઈ. કોણ કહે છે એવું? એ બચ્ચું ભાગ અહીંથી, એવું કોણ કહે છે? તો ત્રીજામાં લખવાનું દરજીભાઈ. પછી ચોથું, ઓ માં, બહુ ગરમ લાગે છે, બરાબર. તો કોણ બોલે છે? ખિસ્સું. તો લખવાનું ખિસ્સાભાઈ. તો ખિસ્સાભાઈ બોલે છે. પછી પાંચમું, એ ખિસ્સા, આવી જા, બેસાડું તને નવા નવા કપડા પર. તો કોણ બોલે છે? દરજીભાઈ. કોણ બોલે છે? દરજીભાઈ. તો લખવાનું દરજીભાઈ. આ રીતે તમારે પ્રવૃત્તિ છ કરવાની છે. પછી જોઈએ આપણે પ્રવૃત્તિ સાત. ખિસ્સું આવું કોને કહેશે, બરાબર. હવે ખિસ્સું આવું કોને કહેશે, એમ કે ખિસ્સું કોને આવું કહેશે એ કરવાનું છે. તો તમારે પહેલો પ્રશ્ન ગમે તે કરવું પડે, પહેલો કે ગમે તે કરવું પડે, પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જઈશ. તો ખિસ્સું કોને કહે છે? તો બુસ્કોટને કહે છે. ખિસ્સું કોને કહે છે? તો બુસ્કોટને કહે છે. તો બુસ્કોટ. પછી બીજું, સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. તો ખિસ્સું કોને કહે છે? તો ખિસ્સું કહે છે બધાને. કોણ બોલે છે? ખિસ્સું બધાને કહે છે. ત્રીજું, મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. મને તમે તમારા કપડાં ખૂબ ગમે. તો કોણ? નીરજભાઈને કહે છે ખિસ્સું. નીરજભાઈ. પછી ચોથો, તમે દેખાવો છો ગુસ્સાવાળા, પણ છો વહાલથી ભરેલા. તો કોણ છે? સુરજ દાદા. કોણ છે? સુરજ દાદા. તો સુરજ દાદા લખવાનું તમારે. એના પછી પાંચમું, કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. તો ખિસ્સું પોતાને કહે છે ખિસ્સું, બરાબર. આ રીતે તમારે સાતમી પ્રવૃત્તિ કરવાની છે. પછી આઠમી પ્રવૃત્તિ જોઈએ. ગીતડું એક ચણો ખાડામાં પડ્યો. એક તમારે ગીત ગાવાનું. હવે આઠમી પ્રવૃત્તિ જોઈએ. વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે, બરાબર. હવે વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે એ તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ખૂબ ઉજળું, અહીંયા ખૂબ ઉજળું, તો ઉજળું ઉજળું, બરાબર. પછી ઘણું વહાલું, તો અહીંયા તમારે લખવાનું વહાલું વહાલું, વાલું વાલું. પછી લખવાનું ભારે હરખથી, એટલે કે ઉત્સાહથી. શું લખવાનું અહીંયા? ઉત્સાહથી. પછી એકદમ નવો, તો નવું નકોર, એ રીતે લખવાનું. પછી ખૂબ જોર દઈને, એ તો એમ કે ખૂબ, અહીંયા શું છે? ખૂબ જોર દઈને. તો જોર જોરથી. શું લખવાનું અહીંયા? જોર જોરથી. પછી ખૂબ લાંબી, તો લાંબુ લાંબુ. ઘણા ભીના, તો ઘણા ભીના, તો ભીંજાયેલા. વધારે સરસ, તો કડક અને વધારે સરસ. તો અહીંયા કડક અને ફાકડું લખવાનું. અતિશય રૂપાળું, તો રૂપાળું
रूपाड़ू अने एकदम चोखू तो चोखू चोखू। तो आ रीते आठमी प्रवृत्ति तमारे विद्यार्थी मित्रों करवानी छे। हवे जोईए पाना नंबर 7 ऊपर आपणे। प्रवृत्ति 9 वार्ताना क्रममां गोठवो। हवे प्रवृत्ति 9 માં વાર્તાના શું કરવાનું છે? ક્રમમાં ગોઠવવાનું છે। તો અહીંયા દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું। તો હવે આ એક નંબર તો આપણે છે કે ભૂસકોડ ખિસ્સાને કાઢી મૂક્યો, એક નંબર આપ્યો છે બરોબર। હવે બીજામાં ધોબીભાઈએ કપડાં ભીના થઈ ગયા બરોબર। તો અહીંયા અહીંયા તમારે કયું આપવાનું? 3 નંબર। પછી અહીંયા 5 નંબર આવશે। પછી સુરત દાદા છે અહીંયા 2 નંબર અને 4 નંબર। તો 1 2 3 4 અને 5 એ રીતે। પછી અહીંયા પણ તમારે 5 નંબર આપવાનો, અહીંયા 3 નંબર આપવાનો, અહીંયા 2 નંબર અને 4 નંબર। આ રીતે વાર્તાના ક્રમમાં તમારે ગોઠવવાનું છે। હવે જોઈએ પ્રવૃત્તિ 10, પ્રશ્નોના જવાબ લખો। હવે પ્રશ્નોના જવાબ તમારે શું કરવાના છે? લખવાના છે। તેમાં પહેલો પ્રશ્ન, ખિસ્સું કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે? તો ખિસ્સું 2 વાર રડે છે, દરજી કાકા એને બોલે છે અને ભૂસકોટ, એમ કે ભૂસકોટની અંદર બેસાડતા નથી અને દરજી કાકા બોલે છે એટલે એ રડે છે। પછી બીજો પ્રશ્ન, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે, કઈ રીતે? તો ખિસ્સાને કોણ રાજી કરે છે? સુરત દાદા અને દરજીભાઈ છેલ્લે, અને દરજી એને સીવી આપે છે એટલે ખિસ્સાને નાખી આપે છે નીરજભાઈના શર્ટમાં એટલે એ રાજી થાય છે। પછી ત્રીજું, કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી, તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? હવે કોણ એને ખિસ્સા નથી ખીજાતું નથી? તો સુરત દાદા બચુડિયા બચુડિયા કરે છે અને ધોબીભાઈ એના ઉપર ખિસ્સા એના ઉપર ખીજાતા નથી। પછી ચોથો નંબર, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળો, તમને કઈ વાતથી ખબર પડી? હવે ધોબી કાકાનો સ્વભાવ કેવો છે? માયાળો છે, સરસ છે, કારણ કે તેને ધોબીભાઈએ એને ઇસ્ત્રી સરસ કરી આપી ખિસ્સાને, તેથી લાગે છે। પછી પાંચમું, ખિસ્સાને શર્ટ પર સીવવું, આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે? તો ગંદુ ગમતું નથી બધાને બરોબર, ખિસ્સાને શર્ટ પર સીવી આલ્યું આ વાર્તામાં આપણે કઈ રીતે કહેવાય છે? કે ગંદુ હતું અને શર્ટ ઉપર સીવી આલતા ન હતા એટલે આપણે આ વાર્તામાં બીજી રીતે પણ કહી શકીએ છીએ। પછી ખિસ્સું ફેર ફૂદરડી શા માટે ફરે છે? તો એ નવું નકોર થઈ ગયું અને એટલે માટે એ ખુશ થઈ ગયું અને એ ફેર ફૂદરડી ફરે છે। હવે સાતમું, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે રમે જમે સૂવે છે તો તમે ગંદુ થશે, તે ગંદુ થશે તો નીરજભાઈ તેનું શું કરશે કેમ? તો હા, એ ગંદુ તો થશે પરંતુ એ ગંદુ થશે જ્યારે જ્યારે એ ગંદુ થશે ત્યારે ત્યારે નીરજભાઈ એને ધોઈ કાઢશે એટલે એ ચોખ્ખું થઈ જશે। પછી છેલ્લો પ્રશ્ન, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો કેમ? તો તમે મોટા થઈને પાકીટ, રૂપિયા છે, પૈસા છે, ચાવી છે, મોબાઈલ છે, બોલપેન છે, એ બધું જ રાખી શકશો બરોબર। આ રીતે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। હવે જોઈએ પ્રવૃત્તિ 11, તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાર્તામાં વર્ગમાં કહો। હવે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રવૃત્તિ કરવાની છે કે તમે પોતે જાતે ખિસ્સું છો અને એ રીતે જે ખિસ્સાની વાર્તા છે એ રીતે તમે તમારી બનાવીને તમારે વર્ગખંડમાં કહેવાની છે બાળકો સામે। હવે જોઈએ પ્રવૃત્તિ 12, સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ, આવા બીજા શબ્દ જૂથ બનાવો। હવે એ રીતે આપણે બીજા શબ્દ જૂથ બનાવવાના છે। તો અહીંયા જોઈએ કે જેવડી આંખ, તો અહીંયા લખવાનું તમારે કે બટાકા, આપણે નથી કહેતા કે બટાકા જેવડી આંખ બરોબર। પછી એના પછી જોઈએ ખાલી જગ્યા જેટલું લેસન, તો અહીંયા આપણે દરિયા જેટલું બહુ લેસન આપી દીધું હોય તો કહીએ દરિયા જેટલું લેસન। પછી કાન, તો સુપડા જેવા કાન, કહેવત છે ને કે સુપડા જેવા મોટા મોટા કાન છે। પછી કે દફતર, તો કોથળા, મોટા મોટા કોથળા જેવડા દફતર કહીએ છીએ ને કોથળા, તો કોથળા જેવડા દફતર। પછી જીભ, તો કેવી, તો એમ કે કતાર જેવી જીભ, કાના જેવી, કાતર જેવી, તો કહીએ ને કે કાતર જેવી જીભ, બહુ જીભ લાંબી હોય ને તો બહુ બોલ કરતા તો કાતર જેવી જીભ છે આની તો। અને ચોટલો, તો નાગણ જેવો ચોટલો।
ચોટલો, બરાબર? આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. હવે જોઈએ પાના નંબર 8 ઉપર, પ્રવૃત્તિ 13. આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? હવે આવું વારંવાર કરતી હોય વ્યક્તિ એને શું કહેવાય એ આપણે લખવાનું છે. અહીંયા તમને કૌંસમાં વિદ્યાર્થી મિત્રો આપેલા છે, એમાંથી જોઈ જોઈને તમારે અહીંયા લખવાના છે. તો ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? તો શું કહીશું આપણે? ઊંઘણસી. શું કહીશું? ઊંઘણસી. તો અંદરથી જોઈને તમારે ઊંઘણસી લખવાનું છે. પછી બીજું, ઓમાં તેને તો પાંદડું હલે તોય બીક લાગે. તો શું કહીશું આપણે? બીક લાગે બહુ તો ડરપોક. તો અહીંયા તમારે લખવાનું ડરપોક. પછી ત્રીજું, ગમે તેટલું ખાવ મને ધરવ ન થાય. એમ કે ગમે તેટલું ખાવ પણ મને ધરવ જ ન થાય. તો શું આવશે? ખાવ ધરો. શું આવશે? કે ગમે એટલું ખાય પણ ધરવ ના થાય તો ખાવ ધરવું. તો અહીંયા લખવાનું ખાવ ધરવું. પછી ચોથું, કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે. તો વાતોડિયું. શું કહીશું એને? વાતોડિયું. તો અહીંયા તમારે લખવાનું વાતોડિયું, બરાબર. પછી પાંચમું, હું તો સતત ભણભણ જ કરું. તો શું આવશે? ભણેશ્રી. શું કહીશું આપણે એને? ભણભણ કરતા હોય એને કહીશું આપણે ભણેશ્રી. પછી છઠ્ઠું, હું તો આમ તેમ ફર્યા કરું. તો આપણે શું કહીશું? બહુ ફરફર કરતું હોય તો રખડું. તો આપણે એને કહીશું રખડું. પછી સાતમું જોઈએ કે હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું. તો આપણે એવું કરે તો શું કહીશું એને? ભટકેલ. પછી આઠમું, અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે તો લખેશ્રી. શું કહીશું? લખેશ્રી. પછી નવમું, કોઈ સારા મારા એમ કે કોઈ મારા પર સહેજ ખીજાય તો હું રડી પડું. તો રોટડું. આપણે કહીએ કે રોટડું છે આ તો રો રો કરે છે. અને છેલ્લું, હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે તો ભૂખાવડું. શું કહીશું? ભૂખાવડું. હવે છેલ્લું છે, અહીંયા તમારે એક લખવાનું છે. તો હસ્યા હસ્યા કરવાની ટેવ લાગે, બરાબર? હસ્યા હસ્યા કરવાની ટેવ એવું લખવાનું. અને અહીંયા લખવાનું હસમુખી, બરાબર? એ રીતે તમારે 11મું વાક્ય બનાવી દેવાનું છે. હવે જોઈએ આપણે આગળ પ્રવૃત્તિ 14. જવાબ, વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. હવે તમારે એની અંદર પર સવાલો આપેલા છે કે મારું પ્રિય વસ્ત્ર. તો અહીંયા તમારું પ્રિય પરિધાન એટલે કે વસ્ત્ર, પરિધાન એટલે વસ્ત્ર. તો કયા રંગનું છે? તો તમારે અહીંયા લખવાનું કે મારું પરિધાન એને કે વસ્ત્ર ગુલાબી રંગનું છે. તમને જે કલર ગમતું હોય, વાદળી હોય, ગુલાબી હોય, જે એ રીતે લખવાનું. પછી બીજું, તે કયા કાપડનું બનેલું છે? તેનો પર્સ તમને કેવો લાગે છે? તો તે કયા કાપડનું બન્યું છે? તો તમારે લખવાનું બધાને સવાલમાં કે તે સુતરાઉ કાપડનું બનેલું છે અને તેનું પર્સ મને ઠંડો અને સુવાળો લાગે છે, બરાબર? હવે ત્રીજું જોઈએ, તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય? તો તે દરેક પ્રસંગમાં પહેરી શકાય અને એ પહેરીને આપણે જઈ શકીએ છીએ. પછી ચોથું ને પછી પાંચમું જોઈએ. ચોથું, તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે? કઈ કઈ? તો હા, તેને ધોવામાં અને પહેરવામાં ખાસ કાળજી રાખવી પડે કે તડકામાં બહુ તમે સૂકવી ના શકો કારણ કે કલર જતો રહે. અને ધોવામાં તેને બહુ બ્રશ મરાય નહીં, હલકા હાથેથી તેને નાજુક સાથેથી હાથેથી ધોવું પડે, એ કાળજી રાખવી પડે. પછી પાંચમું, તે તમને કેમ ગમે છે? તો તે ગરમી તેમાં નથી લાગતી અને પરસેવ પણ ચૂસી લે છે એટલે તમને ગમે છે. આ રીતે તમારે સવાલના જવાબ અહીંયા તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણે આગળ પાના નંબર 9 ઉપર. 15મું, સંવાદ પૂરો કરો પછી ભજવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે જોયું, આપણે જે વાર્તા જોઈ, બરાબર, ખિસ્સાવાળી, હા, તો એમાંથી તમારે આ સંવાદ બધા પૂરા કરવાના છે. પાત્રો છે ખિસ્સુ, બુસકોર, દરજી, ધોબીન, સૂરજ અને નીરજ. આ બધાના પાત્રો છે એ તમારે પ્રવૃત્તિ, તમારે આ હોમવર્કમાં તમારે શું કરવાનું છે કે આ પ્રવૃત્તિ તમારે અંદરથી વાર્તામાંથી જોઈ જોઈને અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે, ક્યાં લખવાનું છે અહીંયા તમારે, બરાબર, એ તમારે ઘરે કરવાનું રહેશે. હવે જોઈએ પાના નંબર 10 ઉપર. હવે 10 ઉપર આપણે જોઈએ કે
प्रवृत्ति 16 खिस्सा जुदा जुदा प्रकार ना केम होय चर्चा करो तमे आमाथी कयुं खिस्सू पसंद करे करो केम हवे खिस्सा अलग अलग प्रकार ना तमे अहींया विद्यार्थी मित्रों जोवो छो देखाय छे ने बधा खिस्सा छे अलग अलग प्रकार ना खिस्सा छे तमने पेंट में खिस्सू लगे सारू आवू लगे पछी शर्ट में तमने खिस्सू आवू सारू लगे आवू लगे बराबर के कई रीते खिस्साओ अलग अलग प्रकार ना छे अने तमने जेवू पसंद होय ए रीते तमारे खिस्सा बे दोरवाना छे अने फक्त फेशन माटे अने एक चोक्कस माटे तमारे शुं करवानुं छे तेने खिस्साने सरस दोरवाना रहेशे। हवे जोईए आपणे प्रवृत्ति 17 માં વિદ્યાર્થીઓ જૂથમાં કામ કરો એક સભ્ય પાઠ મોટેથી વાંચશે બાકીના ગણશે કે ખિસ્સુ વાર્તામાં તમારે પૂર્ણ વિરામ આને વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વિરામ કહીશું પૂર્ણ વિરામ પછી પ્રશ્નાર્થ ચિહ્ન અને પછી ઉદ્ગાર ચિહ્ન નિશાનીવાળા વાક્યો કેટલા છે તેમાંથી બે બે વાક્યો અહીં લખો તમને મેં જે વાર્તા પેલી વાર્તા આપણે સાંભળી ખિસ્સાવાળી એમાંથી પૂર્ણ વિરામ પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્નના બે બે વાક્યો અહીંયા તમારે લખવાના છે અહીંયા બે પૂર્ણ વિરામના વાક્યો લખવાના છે તમને જગ્યા આપી છે પછી જોઈએ આગળ પાના નંબર 11 ઉપર એમાં પ્રશ્નાર્થ ચિહ્નના બે વાક્યો લખવાના છે અને ઉદ્ગાર ચિહ્નના બે વાક્યો તમારે એ વાર્તાની અંદરથી શોધીને વિદ્યાર્થી મિત્રો જાતે લખવાના છે। હવે જોઈએ આપણે પ્રવૃત્તિ આગળ જોઈએ કે ગીતડું ગાશો ને એક ચણો ખાડામાં પડ્યો ગીત ગાવાનું છે। હવે પ્રવૃત્તિ જોઈએ 18 આપેલ સંવાદ મોઢેથી વાંચો। હવે અહીંયા સંવાદો આપેલા છે એ શું કરવાનું છે આપણે મોઢેથી વાંચવાના છે તો જોઈએ આપણે પહેલો આરવ તને ખબર છે ગજવું એટલે શું નીરવ માપ્યું દૂધ માપવા વપરાય તેવું પછી બધા હશે આરવ અરે ના ગજવું એટલે ખિસ્સું આપણે ખિસ્સાને ગજવું પણ કહી શકાય શું કહી શકાય ગજવું નીરવ હે ખિસ્સાને ગજવું કહેવાય આરવ હા ખિસ્સાને ગજવું પણ કહેવાય। હવે જોઈએ બીજો જાગૃતિ ખબર છે કાચબો કેટલું જીવે તો જોશના મને ખબર છે હો 100 વર્ષ જ્યોતિ શી વાત કરે છે કાચબો 100 વર્ષ જીવે જાગૃતિ હા કેટલાક કાચબા તો કે તેથી એ વધુ જીવે જ્યોતિ 100 વર્ષ જેટલું કેટલું બધું કહેવાય નહીં હા। હવે જોઈએ ત્રીજો મમ્મી માણસને કેટલી આંખ હોય ઋતા શ્રેય અને ઋત અને શ્રેય બે વળી મમ્મી પક્ષીઓને ઋતરા શ્રેય બેનને બોલે છે કે બે જ હોય ને પ્રાણીઓને પણ પછી મમ્મી મધમાખીને શ્રેય કહે છે એક ઋતા પણ 3 કહે છે તો મમ્મી મધમાખીને 5 આંખ હોય એમ કહે છે મમ્મી શું કહે છે કે મધમાખીને કેટલી હોય 5 હોય આ ચિત્ર જુઓ ઋતવા શ્રેય બંને જોવે છો હો મધમાખીને 5 આંખ હોય છે દેખાય છે આ ચિત્ર તમને। હવે જોઈએ આપણે આગળ પાના નંબર 12 ઉપર જૂથમાં પ્રવૃત્તિ 19 જૂથમાં કામ કરો નીચેનામાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો। હવે તમારે શું કરવાનું છે કે જૂથમાં કામ કરવાનું છે અને સંવાદ આ છે ને એ બનાવવાના છે અને વર્ગની સમજ તમારે શું કરવાનું છે રજૂ કરવાના છે એમ કે વર્ગમાં બનાવવાના છે ઈયરનું લોહી કેવું હોય ઠંડુ હોય પછી ઈયરનું લોહી ઠંડુ હોય કારણ કે ઈયર ક્યાં હોય પત્તા ઉપર હોય એટલે ઠંડી હોય પછી બીજું દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે કારણ કે દેડકા આપણે શિયાળામાં ને ઉનાળામાં મળતા જોવા મળતા નથી પછી ત્રીજું વરુ એ કૂતરાના દાદા દાદી છે હવે વરુ આપણે કૂતરા જેવું જ લાગે છે સેમ ટુ નાનું એટલે દાદા દાદી કહે છે પછી એક મોબાઈલ બનાવવા 1000 લિટર પાણી વપરાય છે તો આ રહ્યું એ ખોટું છે આ વાક્યો 3 સરખા છે બરાબર આ 3 શું છે કે પશુ પક્ષી ઉપર છે અને આ વાક્ય અલગ પડી જાય છે જ્યાં નંબરનું વાક્ય અલગ પડી જાય છે વિદ્યાર્થી મિત્રો। હવે રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધી લો। હવે અહીંયા જે રજૂ કર્યા વાક્ય એમાંથી તમને જે સંવાદ ગમે છે એ અહીંયા તમારે લખી દેવાનો છે બરાબર। હવે જોઈએ આપણે આગળ વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો ડાકણ જે એટલું સાંભળતા જ એમ કે જયા મયુર અને ઋતુ ગભરાઈ ગયા શિક્ષક તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું કે કર હવે જાદુ તે પછી અંશુલ વર્ગ સમક્ષ લીંબુ એમ કે કાપ્યું લીંબુમાંથી લોહી જેવું ટપકું એમ કે ટપક્યું તેમણે તે જાદુ કપાસના
જીવડાથી કરેલો ડરેલા બાળકોની બીક આવવું જાણ્યા પછી તે જતી રહી. હવે જોડકા અહીંયા જોડવાના છે. મયુર આપણે જવાબ બને છે અને પ્રશ્ન પણ છે, બરાબર? તે એ આપણે અહીંયા શું કરવાનું છે કે જોડકા જોડવાના છે. તે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા પિરિયડમાં કરશું. તો અત્યારે આપણે બરાબર આટલું કર્યું વિદ્યાર્થી મિત્રો, અને આ પ્રવૃત્તિ 20 છે એ આપણે આવતા પિરિયડમાં કરશું. તો થેન્ક યુ.